ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પણ આપણે વીકલી સ્ટડી ટાઈમ ટેબલ બનાવીને હાજર થઈ ગયા છીએ આપણે ધોરણ દસનો બનાવ્યો હતો તો એની અંદર વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી હતી કે સર ધોરણ બાર માટે પણ કંઈક બનાવો તો ધોરણ બાર માટે પણ કારણ કે હર હંમેશ વન ટચ એજ્યુકેશન ચેનલ તમારી સેવામાં તત્પર છે તમે જે પ્રેમ તમે જે સાથ આપી રહ્યા છો આવો ને આવો સાથ આપતા રહેજો અમે હર હંમેશ તમારા માટે કાંઈક ને કાંઈક નવી વસ્તુ લઈને આવતા રહીશું તો આ ટાઈમટેબલ ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને પછી તૈયાર કરેલું છે કે વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિમાં હોય છે અને એ પ્રમાણે તૈયારી કરી અને પછી જ આ ટેબલ તમને આપીએ છીએ તો આ ટાઈમ ટેબલ દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી સાબિત થશે જે વિદ્યાર્થીઓની બપોરની શાળા હશે એમના માટે પણ ઉપયોગી છે જે વિદ્યાર્થીઓની મોર્નિંગ શાળા હશે એમના માટે પણ ઉપયોગી છે જે વિદ્યાર્થીઓ રાત્રે મોડા સુધી વાંચવા માગે છે એમના માટે પણ ઉપયોગી છે જે વિદ્યાર્થીઓ સવારે વહેલા ઉઠીને વાંચવા માગે છે રાત્રે વહેલા સૂઈ જવા માગે છે એમના માટે પણ આ વિડિયો ઉપયોગી છે દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને આ વિડીયો તૈયાર કરેલો છે જો તમે ડાઉટનોટ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ફટાફટ ડાઉનલોડ કરી નાખો જેની અંદર તમે કોઈ પણ ક્વેશ્ચનનો ફોટો પાડશો તો એક ક્વેશ્ચનનો તમને વિડીયો સોલ્યુશન ત્યાં આગળ મળી જશે જે તમારા હોમવર્કનું હોઈ શકે છે સીબીએસઈ બોર્ડનું હોઈ શકે છે યુપી બોર્ડ બીઆર બોર્ડ મહારાષ્ટ્ર બોર્ડ રાજસ્થાન બોર્ડ એમપી કે અધર સ્ટેટ બોર્ડનું હોઈ શકે છે અથવા તો જો તમે ધોરણ છથી બારની કે આઈઆઈટી જી મેન્સ કે એડવાન્સ કે નીટની એક્ઝામની તૈયારી કરતા હોવ તો ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીના વિડીયો લેક્ચર પણ તમને ત્યાં આગળ મળશે અને ધોરણ નવથી લઈને બાર સુધીના લાઈવ વિડિયો ક્લાસીસ પણ ઇંગ્લિશ અને હિન્દી માધ્યમની અંદર મળી શકશે આ એપ્લિકેશનને ત્રણ કરોડ પ્લસ વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ કરી છે તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટ નટ એપ્લિકેશન તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભરત પટેલ અને તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા મહેમાન બન્યા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી નાખો બાજુમાં આપેલો જે સબસ્ક્રાઈબ બટન છે ને રેડ કલરનું ન રાખતા એને ટચ કરીને બ્લેક કરી નાખો અને ઘંટી તો અચૂક દબાવો કારણ કે આપણે બોર્ડની તૈયારી કરવાની છે અને બોર્ડની તૈયારી કરવા માટેની ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી માધ્યમની કોઈ ચેનલ હોય તો એ વન ટચ એજ્યુકેશન ચેનલ જ છે કારણ કે અહીંયા તમે આવશો વિડીયો જોવા એટલે તમારો સમય અમે નહીં બગાડીએ પણ તમે કંઈક તૈયારી કરીને જશો એ પ્રકારનો જ આપણો મોટો છે કારણ કે હરા હંમેશ અમે વિડીયો

આર્ટ્સ અને કોમર્સ બંનેના વિદ્યાર્થીઓ માટે આપણે આ વિડિયો તૈયાર કરેલો છે તો તમને સૌ પ્રથમ તમે ટેબલને સમજી લો કે આ ટાઈમ ટેબલના જે આપણે સ્લોટ પાડી દીધા છે તો કઈ રીતે તમારે સ્ટડી કરવાની છે તો જુઓ સૌ પ્રથમ આપણે એવા વિદ્યાર્થીઓનો ટાઈમ ટેબલ આપીએ છીએ કે જે વિદ્યાર્થીઓ રાત્રે મોડા સુધી જાગવા માગે છે મોડા સુધી રીડિંગ કરવા માગે છે એ માટેનો ટાઈમ ટેબલ છે અને એના પછી આપણે સમજાવીશું કે ભાઈ તમે વહેલા શું જવા માગો છો ને સવારે વહેલા ઉઠવા માંગો છો તો પણ તમને અહીંયા ટેબલ મળી જવાનું છે તો આપણે વિદ્યાર્થીઓ જોઈએ સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે તો કે સવારે વહેલા જો તમે સવારે વહેલા ઉઠી જવાનું છે કેટલા વાગે તો સવારે સાત વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધી સવારે થી લઈ અને નવ વાગ્યા સુધી તમારે શું કરવું છે તો બે કલાકની તમારી સ્ટડી થાય સાતથી આઠ આઠથી નવ તો બે કલાકની તમારી સ્ટડી સવારમાં કરી દેવાની છે યાદ રાખજો આપણે સમયના સ્લોટ તમને આપી દઈએ છીએ જો તમારી બાય ચાન્સ સ્કૂલ મોર્નિંગ છે તો તો સવારે તમે સાત થી નવમો પહોંચી જ ન શકો તો એના માટેનો સમય કયો છે જો તમારી સ્કૂલ મોર્નિંગની હોય તો તમારે બપોરે બે થી લઈ અને ચાર બે થી લઈ અને ચારના સમયની અંદર તમારે બે કલાકની સ્ટડી કરવાની છે જો તમારી સ્કૂલ મોર્નિંગની હોય તો અને એના પછી આપણે રાત્રે આવીએ છીએ તો રાત્રે તો બધાને સમય મળે છે તો એના માટેનો સમય છે સાડા આઠથી લઈ અને સાડા દસ સુધી સાડા આઠથી સાડા દસ સુધી આ પણ તમને બે કલાકનો સમય મળે છે હવે આ સાડા આઠથી સાડા દસ સુધીનો સમય મળી ગયો મળી ગયો ને તો આ વિદ્યાર્થીઓ જે હજી મોડા સુધી વાંચવા માગે છે તો એમના માટે હજી એક બીજો પણ સ્લોટ આવી શકે છે કે અગિયારથી લઈ અને એક સુધી અગિયાર વાગ્યાથી લઈ અને રાત્રે એક વાગ્યા સુધી એટલે કે બે કલાકનો એમનો બીજો પણ સમય આવી જાય છે હવે જુઓ તો તમારે ફક્ત ત્રણ જ સ્લોટ પસંદ કરવાના છે કોઈ પણ હવે જે વિદ્યાર્થીઓ સવારે વહેલા ઉઠવા માગે છે એમના માટેનો સમય છે ચારથી લઈ અને સાડા છ સુધી એમને એક બીજો સ્લોટ આવે છે ચારથી પાંચ પાંચથી છ એટલે કે એમને અઢી કલાકનો સમય મળી જાય છે હવે વિદ્યાર્થીઓ તમારે આમાંથી કોઈ પણ ત્રણ સ્લોટ પસંદ કરવાના છે તમને કયા અનુકૂળ થાય છે તમે સવારે વહેલા ઉઠવા માંગો છો કે રાત્રે મોડા સુધી વાંચવા માંગો છો તો ફરીવાર કહું છું જે વિદ્યાર્થીઓ રાત્રે મોડા સુધી વાંચવા માગે છે એવા વિદ્યાર્થી માટેનો ટાઈમ સ્લોટ કયો છે તો એમને સવારે સાતથી લઈ અને નવ કલાક સુધીનો એક સ્લોટ થઈ ગયો એક બીજા નંબરનો સ્લોટ તો દરેક વિદ્યાર્થીઓ માટે પરફેક્ટ છે અને જે વિદ્યાર્થીઓ રાત્રે મોડા સુધી વાંચવા માગે છે એમને ત્રીજા નંબરનો સ્લોટ એટલે કે એક બે અને ત્રણ સ્લોટ થઈ ગયા ને હવે જેમની શાળા મોર્નિંગની છે તો એમને એક સ્લોટ લઈ લેવાનો છે બેથી લઈ અને ચાર સુધીનો એક લઈ લેવાનો છે સવારમાં વહેલાં ચારથી લઈ અને સાડા છ સુધીનો અને એક સ્લોટ એમને લેવાનો છે આઠ ત્રીસથી લઈ અને દસ ત્રીસ સુધીનો રાત્રે અને જે વિદ્યાર્થીઓ વહેલા સવારે ઉઠવા માંગે છે તેમને એમને રાત્રે વહેલું પણ ઊંઘવું પડે અને વિદ્યાર્થી મિત્રો તમારે છથી સાત કલાકની ઊંઘ તમારા માટે કાફી છે એનાથી વધારે તમારે ઊંઘવાનું નથી તો આ વાત ક્લિયર થઈ ગઈ હવે તમારે શું કરવાનું છે તો સોમથી શુકર સુધી આપણે આપીએ છીએ સોમથી શુક્ર તમારે રોજના તમારે ઓછામાં ઓછા ત્રણ સબ્જેક્ટ ક્લિયર કરવાના છે હવે ત્રણ સબ્જેક્ટની પસંદગી તમે કઈ રીતે કરશો તો જો અહીંયા મેં વિષય તમને લખ્યા છે તો આપણે બધા જ વિષયો આર્ટ્સ અને કોમર્સના વિષયોને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરેલા છે એક કેટેગરી એ આપી છે કે જે મોસ્ટ ઓફલી એની અંદર તમારે વધારે મહેનત કરવાની જરૂર રહે છે એવા વિષયોને આપણે એ કેટેગરીમાં મૂક્યા છીએ બીજા વિષયો એવા છે કે જે તમારી મીડિયમ એટલે કે મધ્યમ કક્ષાના વિષયો છે જેની અંદર ઓછી થોડી મહેનત કરશો તો પણ ચાલશે અને સી કેટેગરીની અંદર એવા વિદ્યાર્થીઓ એવા વિષયો છે કે જેની અંદર તમારે ઓછી મહેનત એટલે કે અઠવાડિયાની અંદર કે બે દિવસ એની અંદર મહેનત કરો તો પણ ચાલે એ પ્રકારના વિષયો સી કેટેગરીની અંદર હવે વિદ્યાર્થીઓ તમારે ખાસ ધ્યાન તમારે શું કરવાનું છે તો ખાસ યાદ રાખજો સોમથી શુક્રના સમયની અંદર તમારે રોજના ત્રણ સબ્જેક્ટની તૈયારી કરવાની આ ત્રણે ત્રણ સમયના સ્લોટ છે ત્રણે ત્રણ સ્લોટમાં તમને જે યોગ્ય લાગે એ વિષય તમારે ગોઠવી દેવાનો છે જો તમને જે યોગ્ય લાગે દાખલા તરીકે સવારે સાતથી થી નવ કલાક સુધીમાં તમને જે વિષય એ કેટેગરીનો વિષય લઈ લેવાનો છે બરાબર ને તો એ કેટેગરીનો જો તમે વહેલા ઉઠીને તૈયારી કરવા માંગતા હો તો ચાર એમથી લઈ અને છથી એમ એની અંદર પણ તમારે એ કેટેગરીના વિષયો તમારા પસંદ કરી લેવાનું તમને જે અઘરા લાગે એવા વિષયોની પસંદગી કરી લેવા બીજો વિષય કયો લેવાનો છે તો બીજો એક તમારે બી કેટેગરીમાંથી લઈ લેવાનો છે અને જો તમે સી કેટેગરીની અંદરથી પણ એક વિષય લઈ લખો પણ એ તમારે વધારેમાં વધારે એક વીકની અંદર બે જ વખત તમારે લેવાનું છે એનાથી વધારે લેવાનો નથી અને બાકીના વિષયો તમારે બી કેટેગરીના બે લઈ લેવાના જો તમે એવું લાગે એક એ કેટેગરીનો અને બી બે બી કેટેગરીના બે વિષયો લઈ લેવાના એના પછી તમને એવું લાગે કે આપણે કયા તો વીકની અંદર તમારો પરફેક્ટ ટાઈમ ટેબલ તૈયાર થઈ જશે ધારો કે સોમવાર છે તો સોમવારના દિવસે તમે આર્ટ્સની અંદર છો તો સોમવારના એક વિશે તમે મનોવિજ્ઞાન લઈ લીધો એક વિષય તમે ભૂગોળ લઈ લીધો એક વિશે તમે તત્વજ્ઞાનનો લઈ લીધો આવી રીતે તમારે ત્રણ વિષય કવર થવા જોઈએ હવે ત્રણેય વિષયની અંદર શું કરવાનું તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો રોજ તમે જે વિષય લો છો એની અંદર ચેપ્ટર વાઈઝ તૈયારી કરશો એક ચેપ્ટર ક્લિયર થઈ જ જવું જોઈએ કોઈ પણ ભોગે એક ચેપ્ટર ક્લિયર થઈ જવું જોઈએ અને હવે તો તમે મોટા ભાગના ચેપ્ટરો કવર કરી નાખ્યા છે હવે આમ તો તમે રિવિઝન કરતા હોવ છો પણ જો શરૂઆત ન કરી હોય તો આજે જાગ્યા ત્યાંથી સવાર આજથી તમે તૈયારી કરવા લાગી પડજો આ સોમવારનો સમય મળે છે તમે સોમવારથી આ ટાઈમ ટેબલ ફોલો કરો એક અઠવાડિયું તમે મહેનત કરો અને પછી તમને કેટલો ફાયદો થાય છે ને તમારે જોવાનું છે તો આ તમારા વીકલી તમને જે યોગ્ય લાગે એટલે કે ઓછામાં ઓછા ત્રણ સબ્જેક્ટ લેવાના છે અને તમારે ચેપ્ટર વાઇઝ તૈયારી કરવાની છે દાખલા કે તમે તત્વજ્ઞાન લીધું કે ભૂગોળ લીધું તો એની અંદર એક ચેપ્ટર તમારે ક્લિયર કરવાનું જો બે બે કલાકના સમયના સ્લોટ છે અને બે કલાકમાં તો એક ચેપ્ટર ક્લિયર થઈ જ જાય ભાઈ બે કલાકમાં એક ચેપ્ટર ક્લિયર થઈ જાય અને એક વિષય પાછળ તમને ઓછામાં ઓછા કેટલા દિવસ મળશે ત્રણ થી ચાર દિવસનો સમય પણ મળી જાય એ કેટેગરીના વિષયો માટે ત્રણ થી ચાર દિવસ રાખવાના બી કેટેગરીના વિષયો માટે તમારે ત્રણ દિવસ વીક ની અંદર મળી જાય અને સી કેટેગરીના વિષયો માટે બે દિવસ તમને મળી જાય સોમથી શું કરે પાંચ દિવસનો સમય લઈએ તમારે કવર થઈ જાય પછી તમારી પાસે શનિવાર છે તો શનિવારના તમારે શું કરવાનું તો શનિવારના તમારે કોઈ પણ બે વિષય જે એ કેટેગરીના છે એમને આપી દેવાના છે અને એક તમારે રોજ રાત્રે તમારે એક પેપર પ્રેક્ટિસ કરવાની છે ને છે જેટલું તમે કવર કર્યું હોય એમાંથી જ તમારે પેપર પ્રેક્ટિસ કરવાની છે કોઈ પણ પેપર સેટ તમે લઈ લો એમાંથી રોજની તમારે એક વિષયની દર શનિવારે તમારે એક વિષયની પ્રેક્ટિસ પેપરની કરવાની છે ને છે એના પછી તમને રવિવારની આપણે વાત કરીએ તો રવિવારે તમારે શું કરવાનું છે રિવિઝન કરવાનું છે જો વિદ્યાર્થીઓ તમે રિવિઝન નહીં કરો તો પરીક્ષા સુધી તમને યાદ નથી રહેવાનું માટે દર અઠવાડિયે એક વખત રિવિઝન કરવું જોઈએ તમે એક વીકની અંદર જેટલું પણ ભણ્યા છો એનું તમારે રિવિઝન કરવું જરૂરી બને છે અને રવિ દર રવિવાર તમારે એવો જ ફાળવી દેવાનો કે આપણે સાતે સાત વિષયનું રિવિઝન થઈ જવું જોઈએ રિવિઝન કરવામાં લાંબો સમય ન લાગે હો ને એની અંદર તો તમારે રિવિઝન નથી કરવાનું છે એમાં થોડું કરવાનું કરવાનું છે તમે જે આગળ ભણ્યા છો એનું ફરીથી રિપીટ એ રિવિઝન તો તમે ફટાફટ કરી નાખો એટલે કે આખા રવિવારના તમારા સાતે સાત વિષયનું રિવિઝન થવું જોઈએ એ ખાસ જરૂરી છે તમે આર્ટસની અંદર હો કે કોમર્સની અંદર આ પ્રમાણેનું જન્મ ટેબલ બનાવી અને તમે પરીક્ષા સુધી તૈયારી કરી ફક્ત તમે આ માર્ચ મહિના સુધી ઉપયોગ કરો માર્ચ મહિના સુધી આવું ટેબલ તમે ફોલો કરો અને પછી તમે જુઓ કે તમારું રિઝલ્ટ કેવું આવે છે પરફેક્ટ રિઝલ્ટ આવશે આ દરેક વિદ્યાર્થી માટે સુટેબલ છે દરેક વિદ્યાર્થી આનો ફોલો કરી શકે છે આપણે અટપટા ટેબલ નથી આપતા તમે જો એક કલાક ગુજરાતી વાંચો એક કલાક મનોવિજ્ઞાન વાંચો એક કલાક ભૂગોળ વાંચું આ અલગ અલગ કરશો એક એક કલાકમાં કાંઈ નથા આવી દેવું તમારે ઓછામાં ઓછું એ વિષયને સમજવા માટે બેથી ત્રણ કલાકની જરૂર પડે જ તમે એક એક કલાકમાં તો કશું ના કરી શકો આપણે નાના વિદ્યાર્થી છીએ નહીં મોટા છીએ તો આપણી બુદ્ધિ થોડી વધારે ચાલે તો તમારે એક વિષય પાછળ ઓછામાં ઓછા બે કલાક અને વધુમાં વધુ તમારે ત્રણ કલાક ફાળી દેવાનું ત્રણ કલાકથી વધારે એક વિષય પાછળ રખવાનું નહીં કારણ કે વધુ સમય તમે એક વિષયની પાછળ મહેનત કરશો તો તમારું મગજ કંટાળી જશે એટલે તમારે બે કલાક ઓછામાં ઓછા અને ત્રણ કલાકની સ્ટડી એક વિષય પાછળ રોજની તમારે કરવાની અને આવી રીતે તમે ત્રણ વિષય લઈ લેવાના અને રોજની તમારી સ્ટડી સેલ્ફ સ્ટડી તમારી છ કલાકની થવી જોઈએ હવે એની અંદર આ છ કલાક તમારા સેલ્ફ સ્ટડી માટે આપી દેવાના બાકીનો સમય તમને મળે તો એની અંદર તમે કાર્ય તમારી હોય એસાઈનમેન્ટ તમારે સોલ્વ કરાવતા હોય તો એ પ્રકારનું તમારે થોડું એક એક કલાક રોજનું કાર્ય કરતા રહેવાનું શાળામાંથી જે આપે છે તે અને જો કાર્ય ઓછું હોય તો તમારા છ કલાકની સેલ્ફ સ્ટડી તમે કરો આ માર્ચ મહિનો પૂરેપૂરો સેલ્ફ સ્ટડી કરો અને પછી તમે જુઓ કે તમારામાં કેટલું પરિવર્તન આવે છે આ વિદ્યાર્થી મિત્રો ખરેખર ઘણું બધું વિશ્લેષણ કરીને પછી આ વિડીયો તૈયાર કર્યો છે તમે આડેધડ ન સમજતા અને આ પ્રમાણેનું ટેબલ ફોલો કરો અને પરફેક્ટ ટાઈમ ટેબલની આપણે હું તમને વિષય વાઇઝ બનાવી અને આ જ વિડીયોની નીચે ટૂંક સમય એક જ કે બે દિવસની અંદર તમને લિંક આપી દઈશ અને એ લિંક ઉપર જઈ અને તમે એ પરફેક્ટ ડાઉનલોડ કરી નાખજો આખી આખી પીડીએફ છે અને એ પ્રકારે તમે વિષય મેં ગોઠવીને આપીશ એટલે તમારી ચિંતા પણ ન રહે તો આર્ટ્સ માટે અને કોમર્સ માટે આપણે બનાવી આપીશું એ પીડીએફ ફાઇલ ટૂંક સમયની એકાકે બે દિવસની અંદર તમને સોમવાર સુધીમાં મળી જશે અથવા તો રવિવાર સોન સુધીમાં મળી જશે તો આ ટાઈમટેબલની પીડીએફ પણ તમે તૈયાર બનાવી હું તમને આપી દઈશ બરાબર તમારો સમય ન બગડે અને ઘણા વિદ્યાર્થીઓને બનાવતો ના આવડે તે બનાવી પણ શકે તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક વિડીયોને શેર કરો બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડો જય હિન્દ જય ભારત